મેં કહ્યું છે ને ઉત્તમ પદ આવ્યું છે આ, જો આ સળગ્યા કરશે તો કામ નીકળી જશે, બધો કચરો બાળીને ભસ્મીભૂત કરી નાખે ને, એટલે જે ખુરશી ઉપર તું બેસીશ ત્યાં કશું દુઃખ ના થાય ત્યારે જાણવું કે આ ખુરશી આપણી. વેદનાવાળા ભાગ ઉપર કોઈ બેસે જ નહીં ને, કોઈ ખુરશી ઉપર સહેજ દજાવાય, કોઈ ખુરશી ઉપર વધારે દજાવાય, કોઈ ખુરશી ઉપર શોક લાગે એ ત્યાંથી ઉઠી જવું ઝટ. એવી મહી ચાર પાંચ ખુરશીઓ છે એવી સમજણ પાડી એને, પછી પાછો બેસતો હતોય ખરો પણ પાછું ફરી ઉઠાડું. હવે ખબર પડે છે કે તને કે આ ખુરશીમાં ખોટી રીતે બેસી ગયો છું. પ્રશ્ન કરતા, દાદા ખબર તો પડે જ છે. દાદાશ્રી, હજી ખબર પડે છે ત્યાં સુધી એ ફેરફાર થવાની આશા, એ ખબર જ ના પડે તેનો ઉપાય સો પછી. અત્યારે તો તમે વાતો કરો એ મને સંભળાય નહીં, તો પછી મારે શું એમાં લેવા દેવા, મને શું ફાયદો? તે આપણે રિલેટિવ ઉપર બેસીએ તે તરત ખબર ના પડે કે શોક લાગે, એટલે ઊઠીને ત્યાં પેલી શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસી જવું. માટે સ્વભાવને ઓળખો, શોક લાગે ત્યાં જ બેસીએ, પછી બૂમાબૂમ કરીએ, દાદા મને અહીં મહી થાય છે, અલ્યા મુવા તું ઊઠને અહીંથી, ત્યાં તારી ખુરશી ઉપર બેસને, તને રિલેટિવ ને રિયલના ભાગ પાડી આપ્યા કે આ તારી ખુરશી અને આ પેલાની ખુરશી. પ્રશ્ન કરતા, રિલેટિવ ખુરશી ઉપર એટલો મજબૂત શોક લાગતો નથી એટલે ખબર નથી પડતી, એમાં બેસી જ રહેવાય છે ત્યાં. પેજ નંબર 104. દાદાશ્રી, હા પણ એ મીઠું લાગે, ગળ્યું લાગે, પણ જીભે કપાતી હોય જરા, એટલે તલવારની ધાર ઉપર મધ મૂક્યું હોય ને તે ગળ્યું લાગે ને જીભ કપાતી હોય, વચ્ચે લાય બળતી હોય, બેઉ સાથે ચાલતું હોય. પ્રશ્ન કરતા, દાદા રિલેટિવ ખુરશીમાં આંચકો લાગે છે ત્યારે એકદમ ઉઠી જવાતું, કોકવાર ને દાદા યાદ આવી જાય. દાદાશ્રી, હા પણ એવું થઈ જાય છે ને, એટલું થોડું ઘણું ઉઠ્યા ને, ઉઠવાનો ભાવ તો થયો ને, પણ આ જે સ્વભાવને ઓળખે તે તરત ઉઠી જાય કે આ નોય, આ નોય, આ ભૂલ્યો. જેમ આપણે હાથ અડાડીએ પેલા ઇલેક્ટ્રિકના વાયરને અને શોક લાગતો હોય તો પછી આપણે શું કહીએ કે જોજે ત્યાં અડીશ નહીં, એવું આને ચેતવવા જવું, બીબેર. તે પેલા 400 વોલ્ટવાળા તો મરણ થાય, પણ આ તો અનંત અવતારનું મરણ થાય બળ્યું, એટલે મોટું બોર્ડ મારી રાખો, આત્મા પ્રાપ્ત થયો હોય તો, નહીં તો બહાર તો કોઈને કશું કહેવાય એવું નથી. તમને રિલેટિવ ને રિયલ ખુરશી બેઉ ખબર પડી ગઈ છે એટલે કહેવાય, બહાર વાત કરીએ તો એમાં ભલીવાર નથી. પર સીટમાં લાગે મીઠાશ પણ. પ્રશ્ન કરતા, એટલે પેલી પોતાપણાની સીટ ઉપર જતા નથી રહેવાનું, એ નિરંતર એ જ જાગૃતિ રહ્યા કરવી જોઈએ? દાદાશ્રી, ગોદામય લાગે છે, શોક લાગે છે, તોય પણ ત્યાં જ બેસી રહે છે, ઇલેક્ટ્રિક શોક લાગે તો તમે ખેંચી લો? પ્રશ્ન કરતા, ખેંચી જ લે છે. દાદાશ્રી, એ કેમ કર્યું? ત્યારે કહે શોક લાગે છે, એવું આ ખુરશીમાં શોક લાગ્યો. કમ ટુ ધી ઇઝી, ખબર પડે કે ના પડે? પ્રશ્ન કરતા, શોક લાગે છે ત્યાંથી તો તરત પાછો ખસે, પણ હવે મીઠાશ ઊભી થાય ત્યાં સીટ ડાઉન થઈ જાય, પણ પાર્કી સીટ એટલે મીઠાશ પણ લાગે અથવા શોક લાગે એવું પણ બને છે. પેજ નંબર 105. દાદાશ્રી, મીઠાશ લાગે પણ શોક તો લાગ્યા વગર રહે જ નહીં, મીઠાશ હોય તોય શોક લાગે, ઉલટું પુરુષોને તો શોક લાગે જ, સ્ત્રીઓને ના લાગે, સ્ત્રીઓ મીઠાશ હોય ત્યાં બેસી રહે, એને શોકની અસર ના ઉદ્ભવે, ઇફેક્ટ ખબર ના પડે. પ્રશ્ન કરતા, નહીં તો એ શોકવાળું જ છે આખું? દાદાશ્રી, એ શોકવાળું અને એ શોકવાળું છે. પેલું શોક પુરુષોને અમુક બાબતોમાં લાગે, અમુક લોકોને સ્ત્રી જેવો ઓછો હોય તેને, અને સ્ત્રીના જેવો રંગ રાગ હોય ને તો એને ના ખબર પડે. ઉપાધિ છે બહેનો માટે ખાસ છે કે ભાઈ, આ મીઠાશ વખતે બહેનોને ખબર નથી પડતી કે આ પાપર સીટમાં બેસી ગયા છે, આપણે તનમાં આકાર થઈ જાય છે ને એમાં એમાં એ પછી પૂતગલ સુખ માન્યા કરે છે, મીઠાશવાળું આવે એમાં. એટલે એને ખાસ કહે છે કે દાદા બહેનોને અહીંયા અહીંયા પ્રોબ્લેમ છે, ખબર જ ના પડે.
અને પુરુષોને આમ અમુક અમુક પુરુષોને પણ ના ખબર પડે, પણ લગભગ પુરુષો આ સમજી જાય કે આ મીઠાસવાળું છે, આ શોકવાળું છે, અહીંયા હવે આ સીટમાં બેસાય એવું નથી. એટલે હવે એક સ્ટેપની આગળની જાગૃતિ માગે છે બે, કે જે આ મીઠાસ વખતે પણ ખબર પડે શું ફી, એને મીઠાસ વખતે પણ અનુભવ થાય મીઠું આવે તો તરત એને શોક લાગે ન હોય. જેમાં આપણને કોઈ વખાણ કરે, માના લાડવા ખવડાવે તો આપણને અંદર નથી જોતું નથી જોતું નથી જોતું, પણ તોય પાછું રહી રહીને મીઠું લાગે એટલે થોડું તો ખવાઈ જ જાય મીઠું લાગે. ઘણી બધી વાર ના ખબર પડે, ક્યારે ખબર પડે પણ ના ખબર પડે, તો એ એ આપણને આખું અંધારામાં રાખે છે શું. ખાસ કરીને બહેનોને શું, છોકરા મીઠું મીઠું બોલતા હોય ત્યારે ત્યાં આપણને બહુ મીઠું ખબર જ બેભાન પડી જાય, ત્યાં જાગૃતિ ના રહે કે આ હું શુદ્ધાત્મા છું, આ રિલેટિવ છે, આ આ ફાઇલ છે, આ છૂટવાનું છે, આના એવું કશું ના રહે. હસબન્ડ મીઠું બોલે તો ફાઇલ છે એવું ના રહે, તરત જ તન્મય આકાર થઈ જાય, એકાકાર થઈ જાય. છોકરાના છોકરો બાબાનો બાબો આવે તો એમ અસ્તો અસ્તો આવે તો એકાકાર, શોભના એકાકાર, તરલા તરવા મળે. ખબર જ ના પડે આ સીટ બદલી, આ મીઠાસ લાગી અને મીઠાસમાં હવે મીઠું લાગે તો ત્યાંથી તરત ખૂબભૂત, જેવું જેવું કડવું લાગે તો ઊભું થઈ જાય, એવું આ મીઠું લાગે તો ઊભું થઈ જવાનું હોય, પણ એ ના ઊભું થઈ શકાય. હવે દાદા ભગવાનનું નામ લેતા શીખી ગયો અમારા બાબાનો બાબો, આખો દાડો બસ દાદા ભગવાન દાદા ભગવાન. એટલે ભાઈ તું કેટલું કરે છે જો ને, ખાસ આવે એનોને દાદા દાદા જ કહે છે. દાદાનું વાક્ય અહીં આગળનું વાક્ય જબરજસ્ત કહે છે, ઉપાધિ જ છે, અમને તો સેકન્ડ વાર સહન નહોતું થતું જ્ઞાન થતા પહેલા, બસ આ આ દશા રે ત્યારે સમજાય કે કોઈ સીટ ગમતી જ નથી. અને પોતા પણ તે દાડે જ નીકળી ગયું જ્ઞાન થતાની સાથે, એક સેકન્ડ વાર સહન નહોતું, ત્યાં કેટલી મજા આવે છે, મીઠું લાગે છે, સંસારમાં આગે છે, અમને એક સેકન્ડ વારે સહન નહોતું થતું આ જ્ઞાન. મને એક સરસ દાદાનો પ્રસંગ યાદ છે, 87માં અમેરિકામાં એલએમાં હતા ત્યારે અમેરિકાના મહાત્માને ખબર છે, દાદાને બહુ જ તબિયત ખરાબ હતી, ખવાતું જ નહોતું, બિલકુલ ખવાય નહીં, એકદમ ચામડીને હાડકા એટલું જ રહ્યું હતું. અને એક થોડા બે ચાર દાડા પંદર દાડા એવું નહીં, મહિનાઓથી એવું થઈ ગયેલું, ઓછું થતું 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 તો માંડ બ્રેકફાસ્ટ આપ્યું તો એકાદ ચમચી જ ખવાય, એક કે બે ચમચી ખવાય, પછી જમવામાં પણ કશું જ ખવાય નહીં, કોઈ ફ્રૂટ ના ખાય, માંડ કેરી ખવાય, ત્યાંની તો ના ફાવે. એ પણ આ થોડું થોડુંક આવી આવી રીતના ખાવ, પછી એના લીધે એમને કેટલું બધું શરીરને વીકનેસ, એટલી જ ખોરાક ના જાય એટલે ઊંઘે એકદમ આવે જ નહીં, બિલકુલ બિલકુલ ઊંઘ ના આવે, મહિનાઓના મહિનાઓ સુધી રાતે એક એક સેકન્ડ પણ મટકું ના મારે. પછી એવી એવી કંડિશનો બધી ઘણી બધી ટ્રીટમેન્ટો કરી, હોમિયોપેથી, હોમિયોપેથીના ડૉક્ટર તો અહીંયા મુંબઈથી લઈ ગયા હતા ટ્રીટમેન્ટ માટે, તોય કશું અસર નથી થતી. પછી ત્યાંના બધા ડૉક્ટરો બધા અમેરિકાના એ બધા પ્રયત્નો કરી જોયા, પણ કશું એમને ફેર પડતો જ નહોતો. પછી કોકે કહ્યું કે દાદા જ્યુસ થેરાપી કરીએ આપણે દાદા માટે, તો પછી જ્યુસ થેરાપી કરી, એટલે રો જ્યુસ, બીટ છે, ગાજર છે અને સેલરી આવે ત્યાં એનો ત્રણેયનો જ્યુસ કરીને દરરોજ સવારના એક એક ગ્લાસ આપવાનું ચાલુ કર્યું. તે એ જે લેતા 15 દિવસમાં તો એમનો બહુ તાકાત આવી, એને આમ ફેસ આખો લાલ 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 ગુલાબી ગુલાબીમાં ફેસ થઈ ગયો અને બહુ ફાઇન થઈ ગયો. ખાવાનું પણ ખોરાક પણ વધ્યો, એમનું સરસ થવા માંડ્યું. પછી એવું 15-20 દાડા ખાધું હશે, લીધું હશે, અને પછી એક દિવસ અચાનક જ દાદા કહે છે કે
કે આ જ્યુસ હવે બંધ કરી દો, કે જમવા નથી લેવા. આપ લઈ નિરુબેન તૈયાર કરીને લાયા, ધરે છે, દાદા ના પાડે છે, ના ના લેવાય. કે છે કેમ? તો કે જુઓ ને કે આ પૂતગલ કે છે કે અમારું આટલું બધું પછી વધી જાય, અમારે એના માટે અમે નથી કે શું કરવું. કે છે એને વધારવું નથી અમારે. કે છે અમારું તો આત્માનું બરાબર છે. કે છે તો દાદા પણ કેટલું નીરુબેને સમજાવ્યું કે દાદા આની જરૂર છે તમારે. આ જ વસ્તુ એક એક છે કે જેનાથી તમને કંઈક આમ સારું થયું છે, શરીરમાં તાકાત આવી છે ને તમારું લોહી કંઈક ભરાયું છે. પણ તો દાદા ના એટલે ના જ દાદા, અમે તો તપસ્વી કે છે, તપ જ કરતાં શીખેલા. કે છે આ બધું અમને ના હોય. કે છે એકદમ ભળપ કરીને અમારું બધું વધારી નાખે એવી એવી વસ્તુ અમારે જોઈતી જ નથી. નીરુબેનના આંખમાંથી પાણી જાય, રડે આંખમાંથી ધડધડ પાણી નીકળે. દાદાને રિક્વેસ્ટ કર્યા કે દાદા તમે આ શું કરો છો, મહાપ્રાણે આ વસ્તુ લાગુ પડી છે ને તમે એને જ ના પાડો છો. ના એટલે ના જ કે અમે તો તપ કરનારા કે છે આમાં હોઈએ જ નહીં. કે છે કેટલી જબરજસ્ત અંદરની કેવી વાત હશે. ના ના બંધ જ કરવી પડી, સ્ટોપ જ કરી પછી. પછી પેલું આગળ વાત કરે છે ને જ્ઞાન પોતાપણું અમારું તે દાડે જ ઉગડી ગયું જે દિવસે જ્ઞાન થયું. પછી પ્રશ્ન કરતા કહે છે 105મા પાના ઉપર આગળ. પ્રશ્ન કરતા જ્ઞાન થયા પછી બધું પોતાપણું ઉડાડી દીધું. દાદાશ્રી ઉડાડાય નહીં ને, હું શું કરવા ઉડાડું, એની મેળે જ થઈ ગયું. પ્રશ્ન કરતા હા જ્ઞાન પછી પાછો કરતા ના થાય, ઉડાડનાર ના થાય. ઉડાવવા માટે અહંકાર ઊભો કરવો પડે એટલે કે હું શું કામ કરું. કે એની મેળે જ. પ્રશ્ન કરતા તમે પોતાની સીટમાં બેસી ગયા એટલે પેલું બધું એની મેળે ઉડી ગયું. દાદાશ્રી હું બેઠો જ નથી, એ તો જરા આરામ કરવા ગયો હતો. તે જોડેવાળાને કહ્યું હતું ચોવિયારના વાસણ ધોઈ આવ. ગાડીમાં ચોવિયાર કરી લીધો હતો, એ તો એની મેળે જ થઈ ગયું. મને લોકો પૂછે સી રીતે, મેં કહ્યું આ ગણિત છે કંઈ, આ બધું ધીસ ઇઝ બટ નેચરલ, આ ઇફેક્ટ છે, નોય કોઝ. કરવા પણ નથી આમાં કશું, ઇટ હેપન બટ નેચરલ. પ્રશ્ન કરતા આપ કહો છો ને જ્ઞાન થતાં પહેલાં જ મારે પોતાપણું જરાય નહોતું થતું, સહન નહોતું થતું એ સીટ. દાદાશ્રી જ્ઞાન થયું ને એ ઉડી ગયું, પોતાપણું સહન થતું નહોતું એક સેકન્ડે. સુખ હોય કે દુઃખ હોય એ બળ્યું કડવું ઝેર જેવું લાગે. હીરાબાઈ એકલા જાણે કે આમને બધું કડવું જ લાગે. પેજ નંબર 106. પ્રશ્ન કરતા પોતાની સીટ જડી ગઈ એટલે પેલી બળતરા પછી બંધ થઈ ગઈ એની. દાદાશ્રી મારું તો એમને એમ ઉડી ગયેલું, ખોડ કાઢવી જ નહીં પડીને કશી. લોકો પૂછે દાદા કેવી રીતે આ બધું થયું તમારે, ત્યારે આ ગણિત જેવું લાગે છે કંઈ તને, એ સીધા જ મેં પેસાડી દે. અક્રમ વિજ્ઞાન થકી ક્રમ બ્રહ્મ નહીં થશે ને હવે. પોતાની સીટ થઈ ક્યારે કહેવાય કે 5 આજ્ઞા પાળો ત્યારે એક્ઝેક્ટ. પ્રશ્ન કરતા એ પાળે ત્યારે પોતાની સીટ પર આવ્યા કહેવાય. દાદાશ્રી એ આ આજ્ઞા એ જ પોતાની સીટ છે ને આજ્ઞાની બહાર ગયા કે બીજી પેલી સીટ ઉપર બેસી જાય. આ ઇઝી અને પેલી અનઇઝી, સહેજમાં સહેજ અનઇઝીમાં જાઓ કે શોક લાગે. અહીં શોક લાગે તરત ખેંચી લે, અહીં શોક એને સમજાતો નથી. અત્યાર સુધી શોક લાગવાની ટેવ પડી ગયેલી ને, શેની ટેવ પડેલી છે? પ્રશ્ન કરતા એ શોક એ જ વસ્તુ કરેક્ટ માનેલી. દાદાશ્રી તે આ તો સુંવાળો બહુ ને, સહેજ દુઃખ થાય તો સહન ના થાય. એ મેં કહ્યું ને ત્યારે ઉઠીને જવા માંડ્યો, મારી ગેરહાજરી એનાથી સહન થતી નહોતી એટલે પછી આ કહ્યું કે આમાં રહેજે, પછી આમાં રહેવા માંડ્યો. આ ચાવી આપે છે પોતાની શુદ્ધાત્માની સીટમાં બેસવાની. તો કે 5 આજ્ઞા, બસ 5 આજ્ઞામાં આવી ગયા. કોઈ 5માંથી કોઈ 1 આજ્ઞામાં આવે તો તમે તમારી શુદ્ધાત્માની સીટમાં આવી ગયા. એટલું આખું સરળ કરી આપ્યું છે આપણને શુદ્ધાત્માની સીટમાં બેસવા માટેનું. પ્રશ્ન કરતા અનઇઝી લાગે ત્યાં 5 આજ્ઞા ચૂક્યા.
પાછા આવી જાઓ પાંચ આજ્ઞામાં. હવે પાછા સેટ કરશો એટલે પાછા પોતાની સીટ પર વાસે. પ્રશ્ન કરતા પોતે પોતાની સીટ ઉપર ના આવે. હલો, તે આ તો સવાળો બહુ નહીં, એ કોને આવીશ? પ્રશ્ન કરતા માં આ તો પેલા પ્રશ્ન કરતા ને કે છે ના, એટલે એ શોખ એ જ બહુ કરેક્ટ માનેલી. એટલે આ જે પ્રશ્ન કરતા છે ને એને કે છે કે આ બહુ સુવાળો ને એમ કે, એનાથી સજે દુઃખ સહન ના થાય એમ કે. એટલે પછી મેં એને કહ્યું એટલે તરત પછી પેલી સીટમાંથી ઉઠી જવા માંડ્યો. એ દીપકભાઈ હતા પ્રશ્ન પૂછના? ના ના, બીજો હતો. મારી ગેરહાજરી સહન, મારી ગેરહાજરીમાં એનાથી સહન, મારી ગેરહાજરી એટલે દાદાનો વિરોહ, એનાથી સહન નહોતો થતો એમ એમ વાત હતી. એટલે પછી કહ્યું કે આમાં જ રહેજે, શુદ્ધાત્મામાં જ રહેજે. એટલે પછી એમાં રહેવા માંડ્યો શુદ્ધાત્માની સીટમાં. કોઈ મહાત્મા માટે? મહાત્માની વાત છે, બીજા કોઈ આ પ્રશ્ન કરતા એ મહાત્મા જ છે. બારમી આખતાણી આખી મહાત્માની જ છે. કોની સાથે વાત કરે છે એમ ઝડ ખ્યાલ નહીં આવે. એટલે કોઈ મહાત્મા સાથે, મહાત્મા છે તો એક એની વાત કરે છે. પછી આગળ પ્રશ્ન કરતા પોતે પોતાની સીટ પર ના આવે તો ત્યાં સુધી પેલી પાર્કી સીટ ઉપર ત્યાં છે ને, એવું ખરું ને દાદાશ્રી? એ ખોળવું જ નહીં, એની મેળે ત્યાં જ હોય. એ તો કુદરત જ બેસાડી દે ને, તારે ખોળવાનું નહીં. ન છૂટકે તો બેસાડી દે, તો બેસવું. પ્રશ્ન કરતા પણ ત્યાંથી પોતે ઊઠીને પોતાની સીટ ઉપર બેસવું, દાદાશ્રી આ પુરુષાર્થ ને પેલું વ્યવસ્થિત નિશ્ચય જોઈશે. અને પેલું વ્યવહાર તો છે જ વ્યવસ્થિતમાં, અને તે વ્યવહાર નિશ્ચયના જેને ભેદ પાડ્યા નથી એને માટે આ વ્યવહાર ને આ નિશ્ચય, આપણે માટે, આપણી માટે વ્યવહાર નિશ્ચય નથી. આપણે માટે એકલું નિશ્ચય જ છે, જે ગામ જવાનું તેની જ ભાંજગઢ, બીજી સી આપણને ભાંજગઢ. અને તું શું કહું છું કે વ્યવહાર સાચવવો જ પડશે ને? પ્રશ્ન કરતા ના, એ સાચવવાનું નહીં, પણ એ વ્યવહાર એની મેળે બની જ જવાનો ને ત્યાં. દાદાશ્રી એ થયા જ કરવાનું, હમણાં ના ગમતો હોય તોય થયા કરવાનો. પોઝ કર્યા છે એટલે ઇફેક્ટ આવ્યા વગર રહેશે. પરીક્ષા આપી છે એ પાસ કે નપાસનું રિઝલ્ટ તો આવશે જ ને, છૂટકો છે. પ્રશ્ન કરતા એટલે પોતે પેલી સીટ ઉપરથી ખસી ગયા પછી પણ પેલો વ્યવહાર તો બન્યા જ કરે છે પેલી બાજુ? દાદાશ્રી પછી બન્યા કરે, તમે ખસી જાઓ એટલી જ વાર, ઉલટું નથી ખસતો તેથી બગડ્યો છે. ખસે એટલે વ્યવહાર, વ્યવહારમાં કશું બગડવાનું હતું, ઉલટું વધારે સરસ થાય. પણ એની સીટ પર બેસી જાય તો પછી રાગ દ્વેષ કશાય બધું ચડી જાય, એ સાથે થાય વ્યવહાર. અને આ પેલું શુદ્ધ વ્યવહાર થઈ જાય આખો, ખસી જાય એટલે તન્વાયાકાર થયા વગરનો. પ્રશ્ન કરતા એટલે એક ખુરશી ત્યાં છે અને એક ખુરશી અહીં, એવું હોય છે એમ? આ ખુરશીમાં બેસું તો પેલી ખુરશી ખાલી રહી ને એક જગ્યાએ, એવું હોય છે એમ? દાદાશ્રી પેલી તો રહેવાની જ, આપણે છૂટકો જ નહીં. કુદરત બેસાડે ત્યાં આપણી ઈચ્છા ના હોય તોય. પ્રશ્ન કરતા એટલે ત્યાંથી ઉઠવાનો એ પુરુષાર્થ કરવાનો છે? દાદાશ્રી હા, આનંદ થવાનો હોય તો બેસાડે, અગર દુઃખ થવાનું હોય તોય બેસાડે વ્યવસ્થિતમાં. એટલે આપણે તો એ સીટને અડ્યું કે ત્યાં સમજી જવું આ નોય મારી સીટ, કિંચિત માત્ર અનઇઝી ના હોય, ઇઝી. હું શું કહેવા માગું છું તે વાત સમજાય છે ને? પેજ નંબર 108. જ્ઞાન સમજાયું તે જુદો ને પોતે જુદો. પ્રશ્ન કરતા ઘણું સારું લાગ્યું દાદા. દાદાશ્રી કે ગૂંચવાડો કોઈ જગાએ ઊભો થયો? પ્રશ્ન કરતા જરાય નહીં, ચોખ્ખું થયું. દાદાશ્રી ઉલટો આપણા માટે જો, આપણે બધા મજાનું. દાદાશ્રી ઉલટો ગૂંચવાડો હતો તે ચોખ્ખો થયો નહીં?
તે એનો ખ્યાલ રાખજો હવે. પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, ખ્યાલ રાખજો. સાંભળનારો જુદો, ખ્યાલ નહીં રાખનારો જુદો, ને તમે જુદા પાછા. એટલે આ અમે કહ્યું કે ખ્યાલ રાખજો, કારણ કે અમે જાણીએ આગળનું આને કહેનાર કોણ છે તે, અને તમારે એ ભાંજગઢમાં પડવું જ ના પડે. તમે તો આ દાદાના કહ્યા પ્રમાણે ચાલો. ચંદુભાઈને તમારે કહેવું અમે જોઈએ ને તમે દાદાના કહ્યા પ્રમાણે ચાલ્યા કરો. તમે ખ્યાલ રાખજો કહો, એના કરતાં દાદાએ કહ્યું એવો ખ્યાલ રાખજો કહીએ. તમારે એ લોચા પડતું જ્ઞાન કાઢી નાખ્યું. પેલું તમે ચંદુભાઈને કહો કે ખ્યાલ રાખજો, એટલે પાછો કહે કે એ કહેનાર કોણ અહીંયા, એવો પ્રશ્ન ઊભો થાય ને. પછી મહી પૂછે ને કે કોણ આ કહે છે, તમે કહો હું કહું છું, પણ હું કોણ, એટલે આ દાદા કહે છે, એમાં વાંધો નહીં. દાદાના નામથી કાઢી નાખો, દાદાની જવાબદારી પર છે. પણ દાદા પોતે જવાબદારી સમજીને પોતે છૂટું કરીને જ બોલે છે. ના સમજાયું તમને પૂરું? મને લાગે છે મારા કહેવાનો ભાવાર્થ નથી પહોંચ્યો. પ્રશ્ન કરતા, સમજાયું દાદા? દાદાશ્રી, ઠેઠ સુધી હસતા નથી ને તમે, સમજણ પડે એટલે હસે. આવું સરસ વાત કરે છે દાદા, કે આપણે પેલી જુદા જુદા રહીને વાતચીત કરીએ છીએ ને, તેમાં આપણે શું કહીએ છીએ, એ જહા આવું ખ્યાલ રાખજે, રામ રામભાઈ રામને શું કહો તમે, રામ જહા ખ્યાલ રાખજે, આ પાછી ભૂલ ના કરીશ, આ પેલી સીટમાં ના બેસી જઈશ, એ રામ આ શું કરામ કશાય કરજ, શું કરા લવ કરજ, શું કરા આવું કરજ, આવું આપણે વાતે વાતે રામને કહીએ તો દાદા કહે છે કે એ એ રીત ખોટી છે, કે તો તમે ખોટી જવાબદારી ના, પછી પેલો એ નહીં ગાંઠે, રામે નહીં ગાંઠે, તમે કહેનારા કોણ પાછા. પછી કરતાં એવું કહેતા કહેતા પછી પેલો ક્યાંક અહંકાર ચગી ના જાય, ચડી ના જાય, કહેનારો ના એમાં ભળી ના જાય. એટલે સરસ દાદા બેલેન્સ આપે છે કે આપણે શું કહેવાનું કે ભાઈ જો રામ દાદાએ શું કહ્યું છે, કશાય ના કરીશ, તો એ તું ખ્યાલ રાખજે, હં દાદાએ કહ્યું છે ખ્યાલ રાખજે. પછી કે પછી લોભ કરતો તો કે હે રામ દાદાએ શું કહ્યું છે, લોભ માટે લોભ ના કરીશ, માટે ખ્યાલ રાખજે, હં. એવું આપણે દાદાના નામથી આને રામ રામને સમજાવવાનું, એટલે દાદાનું નામ હશે તો જવાબદારી દાદાની, અને અમને વાંધો નહીં આવે એક્સેપ્ટ કરવામાં. એટલે પ્રજ્ઞાની જગ્યાએ દાદા, હા દાદા કહે છે, દાદાની વાત છે આપણી નહીં. અને અંદરવાળા કોણ કેવી રીતે ચેતવે છે ને, જડશે નહીં, ગુચવાડો થશે, એટલે એટલે દાદાના નામે મૂકી દો ને, દાદાએ કહ્યું છે ખ્યાલ રાખજો. પ્રજ્ઞા કે આ તો આપણે ફોડ પાડીએ છીએ, પણ તે દાડે તો પડે એવું જ નહોતું, પકડાઈશું પછી ભાઈ પેલો આ નહીં, બુદ્ધિ ઘણી વખત ટેક ઓવર કરી લે છે અને પોતાનો ધાર્યા રસ્તે ઊંધે રસ્તે પણ લઈ જાય. એટલે આ દાદાએ કહ્યું છે માટે ચેતજો, એમ કરી કરી અને મોક્ષનો રસ્તો ચૂકવા નહીં કહે છે, પોતાની સીટ પર આવી જવાનું. આ દાદા શું કહેવા માગે છે, એક 108માં છેલ્લાથી ઉપરનો પેરેગ્રાફમાં, પછી મહી પૂછે ને કે કોણ આ કહે છે, તમે કહો હું કહું છું, પણ હું કોણ, એટલે આ દાદા કહે છે એમાં વાંધો નહીં, એટલે પેલો અહંકાર ના પેસી જાય, કહેનારો અહંકાર ના થઈ જાય. એથી આગળ દાદા પાછા કહે છે, દાદાના નામથી કાઢી નાખો, દાદાની જવાબદારી પર છે, પણ દાદા પોતે જવાબદારી સમજીને પોતે છૂટું કરીને જ બોલે છે, આ ના સમજાયું તમને પૂરું? એટલે દાદા દાદા ધારો કે દાદાની વાતચીતનો પ્રયોગ કે દાદા પોતાની જાત જાતે કે તો એ તો પૂરેપૂરું સમજીને છૂટું રાખીને બોલે કે છે, એમની જવાબદારી છે ને, એ જવાબદારી છે જ એમની, પણ આ તમે કરો તો તો આ લોચો પડી જશે એમ કે દાદા જીવ કરવા જશે, એટલે તમારે દાદાના નામથી કરવાનું એમ. પેજ નંબર 109 ઉપર પેલી રાખે, ખ્યાલ રાખજો કે છે ને, સાંભળનારો જુદો, ખ્યાલ નહીં રાખનારો જુદો, અને તમે જુદા પાછા કહે છે, એટલે એક્ઝેક્ટ દાદાને તો બધું જોઈને જ એમ સેટિંગ કરીને જ આપણને એ છે, નહીં રાખનારને તમે ચેતો હવે તું ખ્યાલ રાખજે. પ્રશ્ન કરતા,
એટલે તમે કહો છો ને તે મય જોઉં છું, બરાબર સમજાયું કે ના સમજાયું એમ જોતો હતો? દાદાશ્રી, સમજાયું? પ્રશ્ન કરતા, હા સમજાયું દાદા. દાદાશ્રી, એ સમજાયું તે જુદો અને તમે જુદા. પ્રશ્ન કરતા, હા એને જોવાનું છે, સમજાયું તે આપણે નોય દાદા. દાદાશ્રી, આ બધું એને ફૂલ સ્ટોપ માનીને બેસો, શું થાય એનું? પ્રશ્ન કરતા, બહુ માર પડે દાદા. દાદાશ્રી, આ બધાને જોનાર તું છું. પ્રશ્ન કરતા, એટલે આ બધું જ સરવાળે માઇનસ કરવાનું, આ હું નોય, હું નોય, હું નોય, એટલે પછી મેં એવું બેલેન્સ રાખ્યું છે કે એટલે આ સીટ મારી નોય કહીને એ ખસી ગયા, પછી પણ પછી તરત આપણી સીટ જે જાણકારની છે તે સીટમાં બેસી જવાનું, એટલે એકતરફી સાયકોલોજી ના થાય. દાદાશ્રી, તો તે ઘડીએ આનંદ રહેતો હોય તો જાણવું કે આપણે કરેક્ટ રસ્તે છીએ. હા, તે ઘડીએ આનંદ રહેવો જોઈએ. આનંદ ના રહે ને ભોગવટો ચાલુ રહે તો હજુ કરેક્ટ સીટમાં હજુ નથી આવ્યા. અને આ શું બેલેન્સ રાખવાનું છે કે આ નોય મારું, નોય મારું, નોય મારું, એટલું આવું નોય, હું નોય, નોય, એટલું એનાથી પતે નહીં. એ પેલી સીટ મારી નથી, આ સીટ મારી, નોય મારી, નોય, તો પછી મારી સીટ કઈ? તો કે મારી સીટ આ, એ બતાવવાની, તો કે છે કે બેલેન્સ રહે કે છે. અને પછી જાણનારની સીટમાં પછી બેસવાનું. આ કરતાં આનંદ રહે તો જાણું કે આ બરાબર કરેક્ટ છે. આનંદ રહેવો જોઈએ. સીટ બદલાઈ, શુદ્ધાત્માની સીટમાં આવ્યા તો મેં આનંદ ઊભો થાય, એ આપણને એની પારાશીસી શું સીટમાં આવી ગયાની, શુદ્ધાત્માની સીટ. હવે દીપકભાઈ, તમારે જે કહેવું હોય તમે જવાબ આપો પ્રશ્નોના. એટલે સમજાયું તે બાવો જ ને, જાણનાર પ્રજ્ઞા આપણી. આ તો ઠેઠ સુધી જાગૃતિ દાદા રાખવાનું બતાડે છે. તમે શુદ્ધાત્મા મૂળ અનંત દર્શનવાળો છે ને, શું સમજવાની જરૂર છે? નથી સમજાયું એ પેલો અહંકારનો ભાગ છે, એને હવે સમજણ પડી. એ સમજણ તો પ્રજ્ઞાને પડી કે બાવાને? એટલે બાવાને, એ જે પેલાની સીટ પર બેસી જતો હતો એને સમજાયું કે આ સીટ પર નહીં બેસવાનું, શુદ્ધાત્માની સીટ પર આવવાનું. અજ્ઞાની સીટ પર નહીં બેસવાનું, જ્ઞાનની સીટ પર બેસવાનું. એટલે એ સેન્સમાં દાદા તમે જુદા અને આ જાણનારા બી જુદા, એ સેન્સ? આ સમજાઈ ગયું એ જુદો કે છે, સમજાઈ ગયું એ ભાગ જુદો. આપણે જ કહેતા બાવો બાવો સમજી ગયો, એ આપણે જાણ્યો. આ રમાબેનને સમજણ પડી કે ના પડી તમને ના ખબર પડે અંદર, તો આપણે મેં વાત કરીએ કે તને સમજણ પડી ને બેન, તો હા તો બસ હવે આગળ બીજો કંઈ પૂછવું જ તારે, તો કે ના એ સમજાઈ ગયો એ ભાગ વતલો જ છે હજુ. એટલે અહંકાર બાવાનો જ ભાગ. એટલે હવે બધું આપણે એ અહંકાર કહો, બાવો કહો, બુદ્ધિ કહો, બધા છે અંદર ઘણા બધા. આપણે કેટલી બધી વાતો કરી જ ને, એ અજ્ઞાની બાવો સમજે છે અને પોતાની સીટ છોડતો જાય છે, જ્ઞાની બાવો થતો જાય છે. જાગૃતિની સીટ પર આવીને ઊભો રહેશે અને પછી પ્રજ્ઞા એને ચેતવે છે. લતિકા વલસાડ, એમણે લખ્યું છે તે જય સચિદાનંદ વલસાડ થી લતિકાબેનના જય સચિદાનંદ 30/3/2003 રવિવારની રાત્રે સ્વપ્નામાં તમે, એટલે પૂજ્ય નિરૂમાને માટે લખે છે, તમે અને દાદા પૃથ્વી અને આકાશની વચ્ચે મધ્યમાં હીરા જડિત સિંહાસન પર તમો દાદા જોડે બિરાજમાન હતા. તમો દાદાને પૂછતા હતા કે અત્યારે ખાડી યુદ્ધ અમેરિકા અને ઇરાક વચ્ચે ચાલે છે, તે શું આ 2005 સનેની શરૂઆત થઈ ગઈ છે? ત્યારે દાદાએ તમોને જવાબ આપ્યો કે હા એ જ આ છે, હવે બધી ઉથલપાથલ થવાની છે અને ભારત દેશ વર્લ્ડનું કેન્દ્ર બનશે. અગાઉ પણ મેં દાદાએ આ વાત કરેલી, એટલે દાદા કહે છે અગાઉ પણ મેં આ વાત કરેલી સત્સંગમાં મહાત્માઓને, પણ આ વિશે પ્રશ્ન પૂછેલા ત્યારે મેં, એ દાદાશ્રી કહે છે અમે જવાબ આપેલો કે હવે ઘરના
ઉંમર સુધી, ઉમરા સુધી, ઘરના ઉમરા સુધી આવી ગયું છે, પણ હવે અંદર મુકાઈ એટલી વાર હતી તે મૂક્યો છે. તો નીરુમાં આ બાબતમાં તમારું શું મંતવ્ય છે તો બધા મહાત્માઓને જણાવશો. પૂજ્ય દીપકભાઈ કે લીએ આપને બતાયા કે ઇનકો એકદમ સે જાગૃતિ અવસ્થા કે દાદા જે પહેલા હાજરીમાં કહેતા હતા એ જ વાત પાછી આ સપનામાં એને પાછું ફરી દોહરાવી દાદાએ. શું જે કહેતા હતા ત્યારે જે એ જ વાત આ છે બેન. શું ઘરના ઉમરા સુધી આવી ગયું છે એટલે હવે પૂરું થવા આવ્યું છે એમ કે છે. હવે પ્રવેશ ઘરમાં પગ મંદર મૂકવાનું જ આવ્યો એટલે 2005નું જે થવાનું છે ને કેન્દ્ર એ હવે આવી ગયું, ઉમરે સુધી આવી ગયું એમ કહેવા માગે છે. જાગૃતિ થઈ કે અનુભવ બાકી રહ્યો છે એ અનુભવ કિસ પ્રકાર કા બાકી રહા હૈ કૃપા કરકે સમજાઈએ તથા યે કબ પૂરા હો સકેગા. ઓ 77 મે બાત હુઈ થી અનુભવ બાકી રહા હૈ. કોન સા કોન સા અનુભવ બાકી રહા? વ્યવહાર કા, વ્યવહાર અનુભવ. નહીં વ્યવહાર કા મતલબ કે શાદી કરની પડેગી ઇનકો. દાદા પૂછેલું, દાદાએ પૂછેલું ને શું કહે છે? દાદાએ પૂછેલું મને કહે છે કે તું બ્રહ્મચર્યપાળાની વાત કરું છું કે છે તને લોક પછી તું બિન અનુભવી કહે છે, બિન અનુભવી. લગ્ન તો કરવા પડે નહીં તો અનુભવ સી રીતે થાય તને? બિન અનુભવી પુરુષ કે છે, બિન અનુભવી માણસ કે છે. હા તો કોણ સા અનુભવ? પછી પ્રશ્ન ઉભો થયો કે દાદા શું કરવું પડે, મારે શાદી કરવી પડે એ તો પોષાય એવું નથી. તો મને દાદા કે હવે તું શું કરીશ કે છે, તને બિન અનુભવી કે છે તો કામનો જ નહીં કોઈને કે હવે શું થઈશ, તારે શું થશે, કેવી રીતે કરીશ તું? મને દાદા ખબર નથી તમે કહો શું કરવાનું. દાદા કે છે સહેલામાં સહેલો જવાબ આપી દો, લોકોને જે અનુભવ થયા છે એ મને થયા છે એવું તારે સમજી જવાનું કે છે. એનો બીજો જવાબ કયો પછી આગળ? કોક ઝેર પીને તરફડીને મરતો હોય એટલે આપણી બાટલીમાં ચાખવાની જરૂર ખરી? શું લાગે તમને? અનુભવ કરવાની જરૂર ખરી? અનુભવ થઈ જાય હે અડાય નહીં આને, બહુ થઈ ગયો અનુભવ થઈ ગયો કે છે. લેકિન વેસે તો જન્મ જન્માંતર સે અનુભવ તો કઈ હોય હોંગે ને? હા એ વાત થઈ હતી દાદાને કે દાદા કઈ આ ભાવમાં નથી, તમે ગયા ભાવમાં તો પહેણે આવીશું, માર ખાઈને નક્કી થયું હશે ને. દાદા કહો છો ને તમે રાજા થયો, ભિખારી થયો, કૂતરામ ગયો, ગધેડામ ગયો, કયા અવતારમાં બાપ નથી થયો કે છે. હા તો ફેર આપ કોણ સા અનુભવ બાકી રહે ગયા એ પૂછ રહા હતા. એટલે આ ભાવમાં નથી થયું લોકો તો જુએ જ ને કે તમે ભણતા હતા ને પછી અહીંયા આવી ગયા, તમે કઈ ચોપડી વાંચી, કયા સત્સંગ સાંભળ્યા, કોની પાસે જ્ઞાન લીધું, બધું તમે કોણ અનુભવ તમારી પાસે છે કે છે સંસારમાં? એક ભાઈ નહીં સુરતમાં મળ્યો હતો ને કે તમને ચિંતા થાય છે? મેં કીધું નથી થતી. તો કે તમે પૈણી તો જુઓ તો ખબર પડે ચિંતા કોને કહેવાય કે છે. નહીં એમને એમ પાઠ પર બેસીને ઉપદેશ આપો સહેલો જ કે છે, અનુભવ કરી જુઓ કે છે, પૈણી જુઓ કે છે. આજે બધા મહાત્મા ને દીપકભાઈ અને તમે બંને જણા દર્શન કરવા દો. અને બધા લાઇનસર આવશે એવી હું ભાવના કરું છું. ભાવથી દર્શન કરવા દો. આ વિધિ કરાવી દેશે નેરુમાં એટલે થઈ ગયું પૂરું. એક મારો પ્રસંગ કહું, બહુ ઝીણી વાત છે, બહુ જ વર્ષો પહેલાંની વાત છે. એક વખત એવું બન્યું, દાદા વિધિ કરાવતા હતા અને બધા બેઠા, આમાં 10-12 જણા બેસતા હતા, બહુ 71, 72, 73ની વાત હશે. તે ઘણા બધા મહાત્માઓ હતા અને ઘણા બધા નહીં એટલે 5-7 મહાત્માઓ હતા અને દાદા વિધિ. આમાં શું છે કે કોઈ મહાત્મા આવ્યા હોય એટલે તે દાદા વિધિ તો આમ તરત ના કરાય, પણ કોક પછી એકને ભાઈ જતો હોય કરી લે ને વિધિ, એટલે બીજા 1-2 જણા કે કરી લો વિધિ, એટલે પછી બાકીના કોઈ રહ્યા છે આવે તો એકાદ જણ કરે એમ, અને વિધિ કરાવીને પછી પેલો જતો હોય તો જાય. તે વિધિ કરાવવાનું થયું એટલે પેલા ભાઈને કે તું વિધિ કરીને જા, એટલે બીજા 1-2 જણા તો એ ઊભા થઈ ગયા
વિધિ ચાલુ થઈ એટલે મેં જોયું, અરે વિધિ ચાલુ થઈ એટલે ઊભો થયો, દોડ્યો અને વિધિ તો કરી. પછી પેલા ગયા, તમે અહીંયા કે છે કે આ તે વિધિ કરી દોડીને, કે છે પછી કે છે કે તો મારા એમને એમ દર્શન કરું ને તો 360ના દર્શન થાય, કે છે વિધિમાં મારું ઉતરી જવું પડે, એટલે જુદું હોય, ઇમોશનલ નહીં થવાનું, કે છે સેજાસે થઈ તો લાભ લેવો આપણે, કે છે. એની મેળે થઈ જાય ત્યારે આવી જવું, કે છે એવું નહીં ના કરવી, એવું હોય નહીં આમ ઇમોશનલ થઈને. પછી દોડ એક દિવસ આપીશું, સાત દાડામાંથી એકાદ દિવસ રાખશું પગે લાગવાનું. શું હવે ટાઈમ બાઈમ સેટ કરીને પછી રાખશું. હા તો ભાવ છે તો પૂરો કરશું આપણે મહાત્માઓનો. એટલે આજની આખી બધી અવસ્થાઓમાં સવારે ઉઠ્યા, કોઈ મોડા ઉઠ્યા અને કહે શું આટલા વહેલા વાગા પાછા થાવ છો, તો હું સૂઈ ગયો તો એ હું સુનારો હું છું એવી સીટમાં કહેવાય. એ આખા દિવસની બધી અવસ્થાઓની સીટમાં પોતે ખસી જતો હોય છે. એ સીટમાંથી પોતે શુદ્ધાત્માની સીટમાં આવવાનું છે, કે આ બોલનારો સીટ મારી નહીં, આ ચાલનારો સીટ મારી નહીં, આ જોનારો સીટ મારી નહીં, સાંભળનારી સીટ મારી નહીં, આ ખાનારોને સીટ મારી નહીં, એ બધી સીટ મારી આ છે, હું શુદ્ધાત્મા જ છું. એટલે વાતચીતના પ્રયોગ ગોઠવીને કરવાનો, કે તમે આ જમતા હતા કે દીપક જમતો હતો, કે દીપક તો તું હવે દીપકમાં તન્મયાકાર ના રહીશ, તમારી જોડે આવતો રહે આ શુદ્ધાત્માની સીટ પર. એ રીતે એક એક પ્રસંગ લેતા જવાનું. અવસ્થાઓ બધી મન વચન કાયની અવસ્થાઓ, અવસ્થાઓમાં જે સીટ ઊભી થતી હોય છે તે નોય મારી અને હું શુદ્ધાત્મા એ મારી સીટ છે એમ કરીને ફિટ કરતા જવાનું. સમજાયું વાત છે ને બધાને? એટલે જે કાર્ય થઈ રહ્યું ને એ જ એમાં જ પોતે તન્મયાકાર થઈ જાય. અત્યારે મોઢા પર શું ઢાંક્યું જવું, એટલે પેલો ભાઈ એટલે તરત પેલું થઈ જાય કે ભાઈ શું મને કહો છો તમે, મારો પ્રોબ્લેમ એ તો કરવું પડે કે નહીં, એ રક્ષણ થઈ જાય છે. આ કામ કરતો હોય તો ભાઈ તને કેમેરા હાચવતા નથી આવડતો, કઈ જાતનું છે, રેકોર્ડિંગ બરાબર નથી કરતો, એટલે એ સીટ પર પોતે હોય જ તે વખતે એને તરત ગા વાગે તમે સંભાળો જાઓ કરવું પોતે છે. એટલે એવું દરેકને પોતાની સીટ ઊભી થઈ જાય છે. જે કાર્ય થઈ રહ્યું હોય પેલા બેનને કહેશે તમે બધાને હાકો છો આવી રીતે સમજાવીને વાત કરો ને, તો કે તમે સંભાળો, તો પછી કહેશે અહંકાર ઊંચો થઈ જાય. તો એ સીટમાંથી પોતાની સીટ પર આવવાનું, કે તને કહે છે બરોબર જ કહે છે, તું સાચવીને વાત કરજે, બધાને પ્રેમથી વાત કરજે, કોઈને દુઃખ ના થાય એવું કહેજે, બધાને વિધિ કરવા ના પાડો તો પ્રેમથી સમજાવીને વાત કરવાની. તો એ સીટ ઉપર આપણે એને કહેવાનું કે તું આ સીટમાં ના રહીશ, આ સીટમાં જા. સમજાવી વાત છે ને? એ તો દરેક સીટ હોય જ પોતે, એ સીટના આધાર તો એવા વર્ક એનું કરી રહ્યો છે. મેટ્રિકની પરીક્ષા આપવાની હોય, કોર્સ બાકી રહી જતો હોય તો પછી એક્સ્ટ્રા ક્લાસ લેવા પડે ને, એવો આપણે ટાઈમ થોડો વધારીએ છીએ. એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ કે ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ. આ અનુભવ તો બધાને ઘણી વાર થતો હોય છે કે પેલી નાની નાની બાબતમાં આપણે ડિપ્રેસ થઈ જઈએ છું, એને લગતું છે. અને પછી એનો ભોગોટો ચાલુ થઈ જાય છે. ભોગોટા ચાલુ થાય ને પછી છા મૂકે નહીં, કેળો ના મૂકે, આપણે કે ભોગોટો બળતરા ચાલુ થઈ જાય પછી બળતરા બંધ નથી થતી. શું એટલે આપણે વાંચીએ 131મું પાનું. શીતલ વાંચ બેન. જય સચિદાનંદ. ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ. ન ડિપ્રેશન કોઈથી હવે. લાખો માણસ ડિપ્રેશન કરાવવા આવે તો સહેજ ડિપ્રેશન ના થાય. લાખો નહીં, કરોડો માણસ ભલે હોય પણ ડિપ્રેશન થાય નહીં. ડિપ્રેશન શેને માટે આવવું જોઈએ? અત્યારે ડિપ્રેશન તમને નથી આવતું. ડિપ્રેશન જે આવે છે તે ચંદુભાઈને આવે છે. તમને પોતાને તો આવતું નથી, પણ તે ખરી રીતે લોક એક્સેપ્ટ કરે નહીં ને? લોક એક્સેપ્ટ ક્યારે કરશે? ચંદુભાઈને પણ ના આવે ત્યાં સુધી તમારે પુરુષાર્થ કરવાનો. હજુ ચંદુભાઈને ડિપ્રેશન આવે છે ને, એ આવે નહીં, એનું નામ પૂર્ણાહુતિ. આ અત્યારે તમને પોતાને ડિપ્રેશન નથી આવતું એવું હું એ જાણું છું,
કે આત્મ સ્વરૂપે તમને ડિપ્રેશન નથી, પણ આ બાહ્ય સ્વરૂપમાં ડિપ્રેશન આવે છે, આની અસર થાય છે, એટલે મોઢું પડી જાય છે અને મહી ડિપ્રેશન આવી ગયા હોય તો ચંદુભાઈને કહેવું આપણે કે અમે તમારી જોડે છીએ, ગભરાશો નહીં? એટલે આ ખાસ એટલું બધા ક્લિયર કરવાનું છે કે આ જે દાદા ડિપ્રેશનની વાત કરે છે એ પેલું બહુ માનસિક ડિપ્રેશનની બીમારી થઈ જાય પછી એને મેડિકેશન લેવા પડે, એટલે સિવિયર ડિપ્રેશન આવે અથવા મોડરેટ ડિપ્રેશન આવે, મેડિકેશનની જ્યાં જરૂર પડે એ ડિપ્રેશનની આ વાત નથી કરતા. શું કયા ડિપ્રેશનની વાત? તો કે આ આપણને અસર થઈ જાય ને ભોગોટો આવે પછી અંદર કે ને મોડું ઉતરી જાય, ઉદાસીન થઈ જાય, ધ્યાન ના પડે, બેસેની રાગે, ઊંઘ ના આવે, એ બધા વિચારોને ભમળો ચડ્યા કરે, ભોગોટો આવે, એક દિવસ બે ચાર દિવસ ચાલ્યા કરે, ઘણાને બે ચાર કલાક ચાલે, કોઈને બે ચાર દિવસ અઠવાડિયું ચાલ્યા કરે, એને કહે છે ડિપ્રેશન. જેને ભોગવટો ચાલુ થઈ જાય, ભોગવટો કહે છે ને, ભોગવટો સફરિંગ અંદર ચાલુ થઈ જાય, અહંકાર અહંકારને ભોગવટો આવે, ડિપ્રેસિવ થઈ જાય, અહંકાર ડિપ્રેસિવ થઈ જાય, એટલે એટલે એલિવેટેડ હોય, ચગેલો હોય એને બદલે અહંકાર ટાળો થઈ જાય, બેહી જાય, એને ડિપ્રેશન કહે. એને એ સેન્સમાં આ વાત છે. બાકી આ દાદા છે તો આ વાત લગભગ 85ની આસપાસ બધી ખાસ નીકળેલી છે, 84-85 આજથી 17-18 વર્ષ પહેલાં. અત્યારે જેવા માનસિક ડિપ્રેશનના કેસ આવે છે ને ડાક્ટરોને દવા કરે છે એવા એવા બહુ કેસ આવતા નહોતા, દાદા પાસે બહુ ઓછા આવતા, એવા તો હાર્ડલી કોક આવતા હતા. ફોરેનમાં આવે થોડાક બે ચાર, તેમાં લેડીઝ વધારે આવતી, શું છોકરીઓ, યંગ છોકરીઓ વધારે આવે, એટલે એ એ એ જુદી વસ્તુ. એમાં ઘણા ખરા તો સારાય થઈ ગયા હતા, દવા બંધ થઈ ગઈ. અત્યારે તો અત્યારે આ જેમ જેમ આ ફાસ્ટ લાઈફ, હાઈપર હાઈ રિવોલ્યુશન છો, આ જનરેશનો વધતા જાય છે, તેમ તેમ અમે જોયું છે યંગસ્ટર્સ બહુ આવે છે ડિપ્રેશનમાં. પહેલાં લેડીઝ જ વધારે આવતી હતી, હવે તો જેન્ટ્સ પણ બહુ આવવા પડ્યા છે ડિપ્રેશનમાં. યંગસ્ટર્સમાં બહુ વધી ગયું છે ડિપ્રેશનનું, એ પેલું પહેલાં લેવલમાં જતું રહે છે, ફિઝિકલ લેવલ, મેન્ટલ લેવલમાં જતું રહે છે, એટલે મેડિકેશન લે જોવું પડે એવી લેવલમાં, એટલું બધું ડેમેજ કરી નાખે છે. શું એટલે આ જનરેશનમાં પેલું સમજણની શક્તિ ઘણી ઘટી ગઈ છે, સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, એટલે આ આ પ્રોબ્લેમ બહુ થાય છે. શું જેમ આપણે બોડીમાં ઇમ્યુનિટી પાવર ઘટી જાય એટલે બધા રોગ પકડી જાય, એવી રીતે આમાં સહનશક્તિ ઘટી જાય એમાં, એટલે એવા ડિપ્રેશન વધારે આવી પણ ચડે. એટલે ખાસ આ બધાને ક્લેરિફાય કરવાનું કે આ ડિપ્રેશન એટલે પહેલાં ડિપ્રેશનની વાત નથી કરતા. એટલે દાદાએ આ છેલ્લે આ બે વાક્યમાં કહ્યું છે, એટલે શું થાય, ડિપ્રેશન થાય એટલે પોતાને બાહ્ય સ્વરૂપમાં ડિપ્રેશન આવે છે ને આની અસર થાય છે, મોડું પડી જાય છે, મેં ડિપ્રેશન આવી ગયા હોય તો ચંદુભાઈને કહ્યું, પછી ઉપાય કરો કે અમે તમારી જોડે છીએ જ ને, શું કામ ડિપ્રેશન થાવ છો, અમે ગભરાશો નહીં એમ. પછી આગળ બેન, ડિપ્રેશન તે હું નહીં, ચંદુભાઈ ડિપ્રેશનમાં આવ્યા તો ઝાલવું એ પડે કે તમે આવા માણસ, તમે સરસ આવા, દાદા ક્યાંથી મળે તમને, કેવા પુણ્યશાળી, તેવું કહીએ. પેજ નંબર 132. પ્રશ્ન કરતા, હો એની જરૂર પડશે, એની બહુ જરૂર પડશે, ડિપ્રેશન બહુ આવી જાય. દાદાશ્રી, ના, એટલે ડિપ્રેશન આવે તો આવું કહેવું પડે એને, થોડીક નિર્બળતા હોય ને એટલે ડિપ્રેશન આવી જાય. પછી ઘણા માણસોને ડિપ્રેશન આવી જાય એટલે અમે કહીએ ને કે ભાઈ વળવું હોય તો અમને પૂછીને વળજો, ક્યાંક પાછો ડિપ્રેશનમાં આવી જાય. પણ તે વખતે જો જાગૃતિ હોય કે જેને ડિપ્રેશન આવ્યું તે હું નહીં, તો વાંધો ના આવે. ડિપ્રેશનમાં જ જડે આત્મા. ભૂખ લાગે અને ખાવાનું ના મળ્યું હોય તે ટાઈમે, તે ઘડીએ વલખા મારવા એને ભગવાને ગુનો કહ્યો, તે વખતે આત્મા જડે. ક્યારે જડે? ખરું ડિપ્રેશન આવ્યું હોય ત્યારે, એમાં શાંતિ પકડે ત્યારે આત્મા જડે.
એનો ઉપાય કર્યો કે માર્યો ગયો. ડિપ્રેશનનો ઉપાય સંસાર કર્યો. ડિપ્રેશનમાં જ આત્મા જડે. ડિપ્રેશન તપ કહેવાય અને તપમાં આત્મા જડે, પણ તે ખોઈ નાખે આ છોકરાઓ બિચારા. સમજણ નહીં ને, આત્મા ક્યારે જડે? પ્રશ્ન કરતા દુઃખમાં, દાદાશ્રી ખૂબ ચોગરદમના ઉપસર્ગ પરિષ એ જ્યારે હોય ને ત્યારે આત્મા જડે. તને સમજણ પડે છે કે? હા, તો હવે શું કરીશ? પ્રશ્ન કરતા હવે નહીં ખોઈ નાખું. દાદાશ્રી ડિપ્રેશનમાં કોઈ ઉપાય નહીં. ડિપ્રેશન જેવી તો કોઈ દવા નથી આ દુનિયામાં. તે આ અણસમજુ લોકોએ ધૂળ ધાણી કરી નાખ્યું બધું. સમજણ વગરના લોકો, બહુ કડક થવું, સુકાઈને મરી જા, પણ હવે એકાકાર થાય એ બીજા. તમે જુદા ને અમે જુદા કહીએ તે વખતે ઝબકારો મારશે. આ તો બહુ ભૂખ લાગે એટલે ગમે તેના એઠવાડો ખાઈ લેવો કોકનો. ધીસ ઇઝ ધ વે. હવે આ જંગલી નહીં ત્યારે બીજું શું કહેવાય? પેજ નંબર 133. લોકોનો એઠવાડો ખાવાનો છે કે વટ રાખવાનો છે? એ વટ રાખ્યો તેનો આત્મા હાજર થાય. શું કરીશ હવે? પ્રશ્ન કરતા અત્યાર સુધી ડિપ્રેશન આવે તેને દૂર કરવાના ઉપાય કરતા હતા. દાદાશ્રી ડિપ્રેશન તો હિતકારી છે હવે. મોટામાં મોટું હિતકારી ડિપ્રેશન છે. પ્રશ્ન કરતા એ હવે ફિટ થયેલું છે? દાદાશ્રી ફિટ થયેલું છે, પણ મારું કહેવાનું ડિપ્રેશનમાંથી પોતે નીકળી જવું જોઈએ ને. પ્રશ્ન કરતા એ નીકળી રહ્યો છે. દાદાશ્રી નીકળી રહ્યો છે, પણ તેમાંથી હવે નીકળી જ જવું જોઈએ. રહ્યો છે શું એમાં? ચોખ્ખું જ કરી દેવાનું કે ચંદુભાઈ સુકાઈને ખલાસ થઈ જઈશ તોય પણ આ જુદા જ છીએ તારાથી હવે. ડિપ્રેશનમાં તો અવશ્ય રહેવાય. ડિપ્રેશન ના હોય તો વાત જુદી છે. ડિપ્રેશન એટલે શું? કે આ આત્મા પ્રગટ થવાની અણી આવી ચૂકી. તને ખબર નહીં એવું? પ્રશ્ન કરતા એટલે પેલું સહન ના થાય એટલે પછી ભૌતિકમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરે પછી? દાદાશ્રી એ સહનતાની હદ ઉપર આત્મા પ્રગટ થાય. એમને એમ તે કંઈ આત્મા પ્રગટ થતો હશે કે? પ્રશ્ન કરતા પણ દાદા આ જે વાત કરી એ એક્ઝેક્ટ છે, પણ અત્યારે પેલો એકલો આ યુદ્ધ લડી શકે એવો છે નહીં. દાદાશ્રી ના લડી શકે એવો છે. બધું લડી શકે છે. આ પેલા એ ફફડાવ્યો ને, જે રડ્યો એવો રડ્યો, પછી બંધ થઈ ગયું આખું. એ અવળું ખાતું જ બંધ થઈ ગયું. પેજ નંબર 134. ડિપ્રેશન તો સારામાં સારો વખત કહેવાય. લાભ ઉઠાવવો. ડિપ્રેશન આડેદાડે આવે નહીં અને આત્મા પ્રગટ થાય નહીં. આત્મા પ્રગટ ડિપ્રેશનમાં જ થયેલો છે. ડિપ્રેશનનો લાભ જ લેવો 100%. ડિપ્રેશન જવા ના દેવું. હવે લાભ લઈશ ને? કેટલા ટકા? પ્રશ્ન કરતા 100% લાભ લેવો છે. દાદાશ્રી હં, આ મુઆ મારી જોડે રહે ને સમજતા નથી તો મને ચીડ ચડે કે આ તે કેવા છે. બ્રહ્મચર્ય પાળનારા હોય એ આવા હોય? દેહને કહીએ સળગ, એક બાજુ તું સળગું ને હું જોઉં, તું ભડકો થઈને સળગું તે હું જોઉં કહીએ એવા સ્ટ્રોંગ હોય. આ તો એક આટલું નાનો અમથો પરિષ સહન નહીં થતો તો 22 પરિષ એ શું સહન કરે આ પ્યાદા? પ્રશ્ન કરતા નાની જરા ખુલાસો કરો, વધારે ડેપ્થમાં લઈ જાઓ, બ્રહ્મચારીઓને કામ લાગશે. ડિપ્રેશન એટલે પેલું કહે છે કે મેન્ટલ ડિપ્રેશનની વાત નથી આ. ડિપ્રેશન એટલે કંઈ સક્સેસ ના મળીને એ ભોગવટો આવ્યો, કોઈ અપમાન કર્યું ને ભોગવટો આવ્યો, ધાર્યું ના થયું ને પછી બધા ભેગા મળીને વિરોધ કરે એટલે પછી ભોગવટો આવે. તો કે એવું જે બેક મારે, જ્યારે ધાર્યું ના થાય ને જે બેક મારે છે ને એ બેકવાળા ભાગને આ ડિપ્રેશન કહે છે. ત્યારે ડિપ્રેશન વખતે બધેથી એનો મોહ છૂટી ગયો હોય, કસમ ચેન જ ના પડે, તે વખતે પછી લોકો ઉપાય કરે કે સિનેમા જોવા જાય કે કંઈક બીજી કંઈ હોટલમાં ખાઈ આવે કે વિષયમાં પડી જાય. તો કે એ ઉપાય બધા કરવાના નથી, પણ ઉપર ડિપ્રેશન વખતે આ જાગૃતિ રાખવાની. જેને ડિપ્રેશન આવ્યું તે હું નહીં, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું. અને આ ભોગવટો આવે ત્યારે પેલો અહંકાર ઊંચો નીચો થઈ જાય કે મને આમ છે, હું આમ. પછી 2-4 જણા સાગરીતને ભેગા કરીને પછી સામો થાય, ઉપાય કર્યા કરે. ખરેખર તે વખતે
આ લાભ ઉઠાવી લેવાનો છે. અને આ પેલું ભાઈ બુદ્ધિ કુદાકુદ કરતી હોય કે કંઈ વધારે પ્રતિ ડિપ્રેસ થઈ જાય કે હવે છેવટે ક્યાં સુધી ડિપ્રેસ થાય કે આ જીવા જેવું જ નથી, આપણી કંઈ વેલ્યુ રહી જ નહીં, એની કરતાં મરી ગયા તો સારું કહેશે, ત્યાં સુધીનું બધું ઊંચું નીચું કરી નાખે. તો એ કે ને તું ગમે તે થાય એમાં તારી વાતમાં હું નથી, એ અહંકારને જુદો રાખવાનો છે. અને એ અસહ્ય લાગે ને ત્યારે જ, ત્યારે આ બધેથી પોતે ખસી ગયો હોય, આ વૃત્તિઓ સંસારમાં પેસે નહીં એવું થઈ ગયું હોય, એવો ટાઈમ એક કલાક બે કલાક કે બાર કલાક એવો જતો હોય છે, ત્યારે ખરેખર તક ઉઠાવી લેવી જોઈએ. મારે પ્રસંગ બનેલો આખો આ, એટલે ઘણા બધા બનેલા જ પ્રસંગ, એટલે આમ તો સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ તો ઘણા બન્યા, એમાંનો આ રિઝલ્ટ આ જાગૃતિનો કહી શકાય કે આ જાગૃતિ ઘણા બધા એવિડન્સમાં, પણ એમાં એક આ એવિડન્સ ડિપ્રેશનવાળો હતો કે એવો પીરિયડ ગયેલો વચ્ચે, આ તો 77ની જ વાત છે, 75, 76, 77 બધું. એટલે અમે આ બ્રહ્મચર્ય પાળવું છે એવું નક્કી કર્યું, એટલે ઘરમાં તો બૂમા બૂમ ચાલુ થઈ ગઈ હતી, તો ઊંધો જાય છે, કુટુંબમાં બૂમા બૂમ ચાલુ થઈ ગઈ હતી, એટલે બધા પછી જેટલા ભેગા થાય બધા ટોણા માર્યા કરે, આ બગડી ગયો ને ઊંધો જાય છે ને, દાદા માટે ગાળો ભાંડે, નિરૂમાને ભાંડે, આ લોકોએ ભેગા મળીને આને બગાડી નાખ્યો કહેશે. તે પછી એ પીરિયડમાં ઘરમાં એ બધો અને ફાધરની પ્રકૃતિ બધી ભારે ક્રોધવાળી હતી, એટલે એવો આકરો ક્રોધ કરે ને તે આમ તમે મશીનરી ફ્રેક્ચર જ થઈ જાય અંદર. અને ઘરમાં એ બધું તોફાની વાતાવરણ તો હતું, એટલે તોફાની એટલે શું, ફાધર અને મોટા ભાઈ ઝઘડા કરે, ફાધર મધર વચ્ચે ઝઘડો થતો હોય, ફાધરને સિસ્ટર વચ્ચે થતો હોય, એટલે એ બધા આખો દિવસ આમ ક્લેશનું વાતાવરણ, એટલે આમ ચેન તો પડતું જ નહોતું. ને એ પીરિયડમાં આવું સત્સંગનું થયું મારું, એટલે દર બીજે દાડે તો બૂમ આબૂમ ચાલતી જ હોય, ઘરમાં પગ ટકતો નથી, નાખો દાડો સત્સંગમાં જયા કરે છે ને, ઘરનું ધ્યાન રાખતો નથી, તું આવો છે ને તેવો છે ને, એટલા બધા ઘા મારે ને. અને જૈન પૂતગલ પાછું મહાવીર બ્રેઇન ટોનિક પીધેલું, કશાય તો એવા ઉગ્રા બધા ઘા પડેલા જબરજસ્ત, તે વખતે કશું ચેન તો પડે જ નહીં, એટલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા ને પાંચ આગને. તે દાડે તો દાદા પાસે ઘડીએ ઘડીએ જવાનું હતું નહીં, દાદા મને આમ થાય છે ને, મને આમ થાય છે ને, મારું આમ થઈ ગયું, મને વિધિ કરી આપવાનું, બહાર કાઢો, એવું કશું હતું જ નહીં, એ જાતે ને જાતે માથાકૂટ કર્યા કરવાની, રોજ રાત્રે બેસીને શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરું ને પાંચ આજ્ઞા કરું ને. તે તે પીરિયડમાં દાદાએ કહેલું કે આ દીપક સાથે વાતો કરશે બહુ શક્તિ વધી જશે. પછી કહે ને કે તું તો વાણીઓ તને હિસાબ કરવાનું ફાવે ને, કહે છે રોજ રાત્રે પાંચ આજ્ઞા ક્યાં ચૂક્યા જોવાનું, અને પછી ચોખ્ખું કરવાનું, જે ભૂલચૂક થઈ ગઈ દાદા પાસે માફી માગવાની, કાલે ફરી ભૂલચૂક નથી કરવી એવું નિશ્ચય કરવાનો, રોજ રાત્રે આટલું કરીને સૂઈ જવાનું કહે છે. એટલે એ પોઈન્ટ એક બે પોઈન્ટ જ મારે માટે તો બે ચાર જ વાક્ય, આખા 7 વર્ષમાં 7 વાક્ય નીકળ્યા ને એવું હતું, પણ એવું રોજ આમ એક એટલા 4-5 વાક્યોમાં જ મારે એ સેટ કરવાનું બધું, અને દાદાની વાણી સાંભળી સાંભળીને સેટ કરવાનું. એ પીરિયડમાં નિરૂમાં બધું સાથે બેસું, આમ બ્રહ્મચર્યની વાતો થાય, સત્સંગ થાય, એ બધું હેલ્પિંગ થયા કરતી હતી. પછી તો દાદા સાથે વડોદરાએ જતા રહ્યા હોય ત્યારે એકદમ ખાલી પો, કોઈ નહીં મારું, તે દાડે તો આવો ફોન હોય નહીં, ને ફોન કરવા હોય ને તોય ભેગા ના થાય, એટલે આમ 2-4 દાડે અઠવાડિયે 15 દાડે એકાદ ફોન થાય, કાં તો કાગળ હોય. એ પીરિયડમાં જબરજસ્ત આમ બેક સેટ બેક આવે બધું, એમાં પછી છેક છેલ્લે એની પરાકાષ્ઠા આવી. એક દાડો ફાધર કહે છે તું ઘરમાં આવું ને આવું રહ્યા કરે છે, તારી બાને ગમતું નથી, કહે છે તારો રસ્તો જુદો કરી નાખ, આજથી ઘરમાં રહેવાની જરૂર નથી તારે. એવું આવ્યું ને એટલે એવું ભારે થઈ ગયું ને તે દિવસે જ, એટલે એ જ એ કહે ને કે એ અઠવાડિયા પહેલાં જ જોબ ચાલુ થઈ હતી, કે મહિનાની અંદર જ નવી જોબ, એટલે એક જૂની છોડી નવી શરૂ કરી હતી. એ જૂની જોબમાંય બહુ પ્રોબ્લેમ હતા, ત્યાંય પેલો શેઠિયા કકડાટ જ કરે, આમ વાતે વાતે અપમાન જ કરે, એવું જીવન હતું ત્યાં. એ 3-4 મહિને એવા, એટલે 6 મહિને એવા જ ગયેલા, એટલે આ બધા સંજોગોનું જેમ કે ને ડિપ્રેશન જે કહીએ ને, ડિપ્રેશન એટલે કેવું, મેં ગોળીઓ ખાવે એવું નહીં, પણ આમ કશામાં ચેન જ ના પડે કે આ સંસારમાં કશું સુખ જ નથી. તે પીરિયડમાં
કીધું ને તારે ઘરમાં રહેવાની જરૂર નથી, ક્યાંય કોઈ મારું નથી, એમ થાય એવું બધું થયા કરે, ત્યારે એવું ના થાય વિચારા, ત્યારે કદાચ પૈણી કાઢું તો એક તો મારું મળશે. એ તો પૈણવાની દિશા તો એને લીધે તો ચકડો શરૂ થયેલો, એ દિશામાં તો જવું જ નહોતું, એ જવાનું હતું તો ઘરમાં શાંતિ થઈ જાત, આશીર્વાદ મળત. વિચાર ના આવ્યો, ચાલો હવે આપણે વિચાર બદલી કરીએ. રાજકોટમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 13 અને 14 ડિસેમ્બર સાંજે 7 કલાકે અને ભેદ જ્ઞાનનો જ્ઞાન વિધિનો પ્રયોગ રહેશે 15 ડિસેમ્બર સાંજે 5:30 કલાકે. સ્થળ છે પારિજાત પાર્ટી પ્લોટ, BRTS બસ સ્ટોપ, 150 ફીટ રિંગ રોડ, રાજકોટ. ફોન 9499558183, 9499558183. અડાલજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 4 જાન્યુઆરી સાંજે 4 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાન વિધિનો પ્રયોગ રહેશે 5 જાન્યુઆરી સાંજે 4 કલાકે. સ્થળ છે દાદાનગર હોલ, દાદા ભગવાન ત્રી મંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101, 9327010101. કોલકાતામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 14 જાન્યુઆરી સાંજે 5:30 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાન વિધિનો પ્રયોગ રહેશે 15 જાન્યુઆરી સાંજે 5 કલાકે. સ્થળ છે વિદ્યા મંદિર સ્કૂલ, મોઈરા સ્ટ્રીટ, કોલકાતા. ફોન 9830131411 અને 8777084640. દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન, ત્રિમંદિર સંકુલ, અડાલજ, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, ગુજરાત. ફોન 9327010101.